નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય છે હિન્દી, તેમાં દ્વિતીય સત્રમાં પાઠ 14, આ પાઠનું નામ છે મેરી માં. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ. ધોરણ 10 વિષય છે હિન્દી, તેમાં પાઠ 14, આ પાઠનું નામ છે મેરી માં. તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. તેમાં પહેલો પ્રશ્ન, નિમ્નલિખિત પ્રશ્નો કે એક એક વાક્ય મેં ઉત્તર લખીએ. પહેલો પ્રશ્ન છે, બિસ્મિલ કી માતાજી કા સબસે બડા આદેશ ક્યા થા? જવાબ, બિસ્મિલ કી માતાજી કા સબસે બડા આદેશ થા કે બિસ્મિલ કે દ્વારા કિસી કી પ્રાણ હાનિ ન હો. બીજો પ્રશ્ન, બિસ્મિલ કી એકમાત્ર ઈચ્છા ક્યા થી? જવાબ, બિસ્મિલ કી એકમાત્ર ઈચ્છા એક બાર શ્રદ્ધાપૂર્વક અપની માં કે ચરણો કી સેવા કરકે અપને જીવન કો સફલ બનાને કી થી. ત્રીજો પ્રશ્ન, બિસ્મિલ ને વકાલત નામે હસ્તાક્ષર ક્યો નહીં કીએ? જવાબ, વકીલ સાહેબ ને બિસ્મિલ કો વકાલત નામે મેં ઉનકે પિતાજી કે હસ્તાક્ષર કરને કે લીએ કહા તો યહ કામ ઉન્હેં ધર્મ વિરુદ્ધ લગા, ઇસીલીએ ઉન્હોને વકાલતનામે મેં દસ્તખત નહીં કિયે. ચોથો પ્રશ્ન, બિસ્મિલ કી માતાજી કે વિચાર પહેલે કી અપેક્ષા અધિક ઉદાર કબ હો ગયે થે? જવાબ, બિસ્મિલ કી માતાજીને જબ પઢના લિખના સીખ લિયા થા ઓર વે દેવનાગરી પુસ્તકે પઢને લગી તબ ઉનકે વિચાર પહેલે કી અપેક્ષા અધિક ઉદાર હો ગયે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નિમ્નલિખિત પ્રશ્નો કે 2-3 વાક્યો મેં ઉત્તર લખીએ. પહેલો પ્રશ્ન છે, બિસ્મિલ કો અપની એકમાત્ર ઈચ્છા ક્યો પૂરી હોતી દિખાઈ નહીં દે રહી થી? જવાબ, બિસ્મિલ કી એકમાત્ર ઈચ્છા થી એક બાર અપની માં કે ચરણો કી શ્રદ્ધાપૂર્વક સેવા કરકે અપને જીવન કો સફલ બનાના પર ઉનકી યહ ઈચ્છા પૂરી હોતી નહીં દિખાઈ દે રહી થી, ક્યોંકી ઉન્હેં ફાંસી કી સજા હુઈ થી ઓર વે જેલ મેં થે. ત્યાર પછી બીજો પ્રશ્ન, અંતિમ સમય કે લીએ બિસ્મિલ અપની માં સે ક્યા વર માંગતે હે? અંતિમ સમય કે લીએ બિસ્મિલ અપની માં સે યહ વરદાન માંગતે હે કે વે ઉન્હે એસા વર દે કે અંતિમ સમય પે ઉનકા બિસ્મિલ કા હૃદય કિસી પ્રકાર વિચલિત ન હો ઓર વે માં કે ચરણ કમલો કો પ્રણામ કર પરમાત્મા કા સ્મરણ કરતે હુએ શરીર ત્યાગ કર શકે. ત્રીજો પ્રશ્ન, ગુરુ ગોવિંદ સિંહ કી પત્ની ને અપને પુત્રો કે બલિદાન પર મીઠાઈ ક્યો બાટી? ગુરુ ગોવિંદ સિંહજી કે પુત્રો ને ગુરુ કે નામ પર ધર્મ કી રક્ષા કરતે હુએ અપને પ્રાણ ત્યાગે થી. જબ ગુરુ ગોવિંદ સિંહજી કી પત્ની ને યહ ખબર સુની તો ઉનકા સિર ગર્વ સે ઊંચા હો ગયા ઓર ઉન્હોને ઇસ ખુશી મેં લોગો મેં મીઠાઈ બાટી. ચોથો પ્રશ્ન, બિસ્મિલ કી માં ને શિક્ષા પ્રાપ્ત કરને કે લીએ ક્યા ક્યા પ્રયત્ન કિયે? જવાબ, બિસ્મિલ કી માં પહેલે પઢી લિખી નહીં થી. બિસ્મિલ કે જન્મ કે 5-7 સાલ બાદ ઉન્હોને હિન્દી પઢના શરૂ કિયા થા. મોહલ્લે કી અપને ઘર કી આને વાલી શિક્ષિત સખી સહેલીઓ સે વે અક્ષરબોધ કરતી થી. ઘર કે કામકાજ સે જો સમય મિલ જાતા ઉસી મેં ઉનકા પઢના લિખના હોતા થા. ઇસ તરહ અપને પરિશ્રમ કે બલ પર થોડે દિનો મેં હી વે દેવનાગરી પુસ્તકો કા અધ્યયન કરને લગી થી. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નિમ્નલિખિત પ્રશ્નો કે 4-5 વાક્યો મેં ઉત્તર લખીએ. પહેલો પ્રશ્ન છે, બિસ્મિલ કી આત્મિક ધાર્મિક ઓર સામાજિક ઉન્નતિ મેં ઉનકી માં કા ક્યા યોગદાન રહા? જવાબ, બિસ્મિલ આરંભ મેં બડે ધૃષ્ટ બાલક થે પિતા ઓર દાદી સે ઉનકી કભી નહીં બનતી થી. ઉનમેં સંસ્કાર ભરે તો ઉનકી માને માં કે ઉપદેશ બિસ્મિલ કે લીએ દેવવાણી કે સમાન થે માને હી ઉનમેં દયા ઓર સેવા કી ભાવના જગાઈ. માં કે પ્રોત્સાહન સે હી બિસ્મિલ મેં ધર્મ કે પ્રતિ રુચિ ઉત્પન્ન હુઈ. કભી સ્નેહ સે ઓર કભી હલકી તડના સે માને ઉનમેં તરહ તરહ સે સુધાર કિયે. માને પુત્ર કો આર્ય સમાજ મેં પ્રવેશ કરને કા સમર્થન કિયા. ઇતના હી નહીં સમાજ સેવા કી સમિતિઓ મેં ભી પુત્ર કો કાર્ય કરને કી પ્રેરણા દી. લખનૌ કોંગ્રેસ મેં સામિલ હોને કે લીએ માને બિસ્મિલ કો ખર્ચ દિયા. ઇસ પ્રકાર યહ કહેને મેં
જરાપી અતિશયોક્તિ નહીં કે બિસ્મિલ કો બિસ્મિલ ઉનકી માને બનાયા. માં કે કારણ હી બિસ્મિલ કે આત્મિક ધાર્મિક ઓર સામાજિક ઉન્નતિ મેં ગણના હો શકી. ત્યાર પછી બીજો પ્રશ્ન, બિસ્મિલ કી ચારિત્રિક વિશેષતાઓ પર પ્રકાશ ડાલીએ. શ્રી રામપ્રસાદ બિસ્મિલ મેં આરંભ સે હી કુછ અસાધારણ ગુણ થે. વે સત્ય કે પ્રેમી થે. ઇસ ગુણને ઉન્હે દ્રઢ સિદ્ધાંતવાદી બના દિયા થા. જો વસ્તુ ધર્મ વિરુદ્ધ હો ઉસે વે કભી સ્વીકાર ન કરતે થે. મુકદમા ખારિજ હો જાને હી જાને કી ઉન્હોને પરવાહ નહીં કી. પર વકાલતનામે પર પિતા કે હસ્તાક્ષર નહીં કીએ. વે આર્ય સમાજ કી વિચારધારા કો માનતે થે ઓર અપને માં ઓર ગુરુ સોમદેવ કે સિવાય કિસી કો મહત્વ નહીં દેતે થે. સાધારણ મનુષ્યો કે ભાતે સંસાર ચક્ર મેં ફસકર જીના ઉન્હે પસંદ ન થા. ઉન્હે કિસી ભી પ્રકાર કે ભોગવિલાસ તથા ઐશ્વર્ય કી ઈચ્છા નહીં થી. ઉન્હે દેશ સેવા કી લગન થી. જિસ તરહ ઉન્હે અપને જન્મદાત્રી માં સે અગાધ પ્રેમ થા ઉસી તરહ વે ભારત માતા કે ચરણો કી ભી સેવા કરના ચાહતે થે. અંત મેં ભારત માતા કી સેવા કરને મેં ઉન્હોને અપને પ્રાણો કી બલિ દે દી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, આપકો બિસ્મિલ કી માતા કે કિન ગુણોને સબસે અધિક પ્રભાવિત કિયા ઓર ક્યો. તો ચાલો જવાબ જોઈએ. બિસ્મિલ કે માં વિવાહ કે સમય 11 વર્ષ કી એક અનપટ કન્યા થી. સમય બીતને પર ઘર ગૃહસ્થી કા ભાર સુચારુ રૂપ સે વહન કરતે હુએ. ઉનમે પડને કા સ્વતઃ શોક જાગા. સખી સહેલીઓ સે અક્ષર જ્ઞાન પાકર શ્રમ ઓર અભ્યાસ કરને કરકે કુછ હી સમય મેં દેવનાગરી પુસ્તકે પઢને લગી. અધ્યયન સે ઉનમે તેજસ્વી વિચાર ઉત્પન્ન હુએ. દેશ ઓર સમાજ કે પ્રતિ ઉનમે સોચ ઉત્પન્ન હુઈ. માને બડે પ્રેમ સે ઓર દ્રઢતા સે પુત્ર કે જીવન કા સુધાર કિયા. માં કે કારણ હી બિસ્મિલ દેશ સેવા મેં સંલગ્ન હો શકા. માને હી પુત્ર બિસ્મિલ કે ધાર્મિક જીવન મેં ભી સહાયતા કી. પુત્ર કો આર્ય સમાજ મેં જાને કા સમર્થન કિયા. માં કે કારણ હી બિસ્મિલ મેં સાહસ કા ભાવ જાગા. યહ માં કે પ્રભાવશાલી શિક્ષા કા હી પરિણામ થા કે બિસ્મિલ ન કેવલ અપની જન્મદાત્રી માં કા બલ્કિ ભારત માં કા મહાન પુત્ર બને ભારત માતા કા પુત્ર બન શકા. સચમુચ બિસ્મિલ કી માં એક આદર્શ માં થી ઉનકે એ દુર્લભ ગુણ અમે પ્રભાવિત કીએ બિના નહીં રહેતે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નિમ્નલિખિત શબ્દો કે વિરુદ્ધાર્થી શબ્દ લખીએ. વિરોધ તો તેનો વિરોધી શબ્દ થશે સમર્થન. આરંભ તો તેનો વિરોધી શબ્દ અંત. સદવ્યવહાર તો દુર્વ્યવહાર. ખર્ચ તો તેનો વિરોધી શબ્દ આમદની. ઉત્સાહ તો તેનો વિરોધી શબ્દ અનુત્સાહ. ઉત્તર તો તેનો વિરોધી શબ્દ પ્રશ્ન. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નિમ્નલિખિત શબ્દો કે પર્યાયવાચી શબ્દ લખીએ. માં તો તેનો સમાનાર્થી શબ્દ જનની. સત્ય તો સચ. પરમાત્મા તો ઈશ્વર. સંકટ તો દુઃખ અને ઋણ તો કર્જ. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, અર્થ કી દ્રષ્ટિ સે વાક્ય કે પ્રકાર બતાઈએ. પેલું વાક્ય છે, મેં બડે ઉત્સાહ કે સાથ સેવા સંમતિ મેં સહયોગ દેતા થા. તો આ વાક્યનો પ્રકાર કયો થશે? તો કે વિસ્મયાદિબોધક વાક્ય. બીજું વાક્ય છે, અબ મેં તુમસે નહીં મિલ શકુંગા. આજ્ઞાવાચક વાક્ય. ત્રીજું વાક્ય, પરમાત્મા જન્મ જન્માંતર એસે હી માતા દે. ઈચ્છાવાચક વાક્ય. ચોથું વાક્ય, ક્યા મેં કભી તુમ્હારા કર ચુકા પાઉંગા. પ્રશ્નવાચક વાક્ય. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 10મો વિષય છે હિન્દી, તેમાં બીજા સેમેસ્ટરનો પાઠ 14મો. આ પાઠનું નામ છે મેરીમાં. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ. આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 15ની અંદર. ત્યાં સુધી આવજો.